તો નજીક આવી રહ્યા છે બજેટ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ દરેક લોકોને એક્સપેક્ટેશન્સ હોય કે સરકાર તેમના માટે કંઈક કરે, ચાહે તે ઉદ્યોગકારો હોય કે પછી સામાન્ય માણસ. આપણે જે અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આપણે જે અહીંના ઉદ્યોગકારો છે તેમના સાથે વાતચીત કરીશું. ખાસ તો જે કેમિકલના ઉદ્યોગકારો છે તે લોકો આ મામલે શું ઈચ્છી રહ્યા છે તે પણ આપણે તેમના સાથે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ યોગેશભાઈ સાથે. યોગેશભાઈ, એ જણાવો કે જે રીતના કેમિકલનો ઉદ્યોગ છે ખૂબ જ અહીં વિકસી રહ્યો છે, આપની શું ડિમાન્ડ છે, બજેટ માટે આપ શું એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા? અમારો અહીંયાથી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ પ્રમાણમાં એક્સપોર્ટ છે. એમાં અમને રાહત મળે એટલા માટે એમએસએમઈ સેક્ટરને ખૂબ સારા પ્રમાણમાં ડ્યુટી ડ્રોપેક વધારાનું મળે, જે અત્યારે અમને 1.5% મળી રહ્યો છે, એને વધારીને 4% કે 5% કરવામાં આવે તો અહીંયા એક્સપોર્ટ બિઝનેસ વધે. બીજા એન્વાયરમેન્ટને લગતા જે હર્ડલ્સ છે એમાં ગવર્મેન્ટ સબસિડી આપે, એન્વાયરમેન્ટને લગતા જે ઇશ્યુઝ છે એ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સોલ્વ કરે અને સારી રીતે એનું નિરાકરણ કરે તો એ નાના ઉદ્યોગો પણ સારી રીતે આગળ કાર્યવાહી કરી શકે અને ખૂબ સારા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ શકે. આપણા રાજ્યમાં જુદા જુદા એસોસિએશન્સ દ્વારા સુંદર સીઈટીપીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સીઈટીપીજ વ્યવસ્થિત રીતે ચલાવવામાં પણ આવે છે. થોડા સમય પહેલાં સરકાર સ્તરે એક સીઈટીપીના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે સબસિડી આપવી એવું એક ચર્ચા કરવામાં આવેલ, જે એને જો અમલ મૂકવામાં આવે તો આ સીઈટીપીજના રાજ્યમાં જે ઓપરેશન અને મેન્ટેનન્સ છે તો એના પ્રશ્નો હળવા થાય અને ઉદ્યોગકારોને રાહત થાય. સામાન્ય માણસો માટે સીઈટીપી એટલે શું સાદી ભાષામાં? સીઈટીપી એટલે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કે જેમાં જુદા જુદા એસ્ટેટમાં આવેલ જુદા જુદા ઉદ્યોગો પોતાના ઉદ્યોગોનું ગંદુ પાણી પ્રાઇમરી શુદ્ધ કરી અને વધુ શુદ્ધિકરણ અર્થે સીઈટીપીમાં મોકલે છે. એમએસએમઈ કેમિકલ ઉદ્યોગોની વાત કરું નાના યુનિટ્સ માટે તો અમદાવાદ સરાઉન્ડિંગ જેટલી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર છે એમાં સેચ્યુરેશન આવી ગયું છે, કે જેમાં હવે નવા કેમિકલ ઉદ્યોગો આવવા માટે અથવા એમએસએમઈને નાના મોટા એક્સપાન્શન માટેની કોઈ જગ્યા બચી નથી હવે. તો અમદાવાદ સરાઉન્ડિંગ ફક્ત એમએસએમઈ ઉદ્યોગો માટે જો એવું એક ક્લસ્ટર ઊભું કરવામાં આવે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, કે જેમાં સીઈટીપી અને બીજી સુવિધાઓ હોય, તો એ મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એક્સપેક્ટેશન એવું છે કે ઇન્ડસ્ટ્રીઝનું બહુ જ મોટો ભાગ એનર્જીનો આવે છે અને અમારા એક્સપેન્સીસનો મેજર ફેક્ટર એનર્જી અને ટ્રાન્સપોર્ટેશન છે. જો એનર્જીની સિસ્ટમને એટલે એનર્જી ગેસના પ્રાઇઝિસ, પેટ્રોલ ડીઝલના પ્રાઇઝ ને ઇન્ટરનેશનલ પ્રાઇઝિસ સાથે અપ અને ડાઉન કરવામાં આવે પ્રપોર્શનેટલી, વધે ત્યારે બહુ ઘણા વધારી દે છે પણ ઘટે ત્યારે બહુ ઓછા પ્રમાણમાં ઘટાડે છે, તો એની એક ફિક્સ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ગવર્મેન્ટ ગોઠવી દે તો ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થશે અને એક્સપેન્સીસની અંદર ઇન્ડસ્ટ્રી કંટ્રોલ કરી શકશે. જીએસટી પણ છેલ્લા ઘણા વખતથી ચર્ચામાં હતું. જીએસટીને લઈને કેમિકલના ઉદ્યોગકારો છે તેની શું ડિમાન્ડ છે? જીએસટી આપ સર્વે બધા આપણે જાણીએ છીએ એ રીતે જીએસટી અત્યારે ઘણું જ સંતોષકારક રીતે ચાલી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઓને બી એનાથી કોઈ તકલીફ નથી, પરંતુ જે અત્યારે જે રેટ 18%ના છે અમારા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં, એ જો 12% થાય તો અમારા એમએસએમઈ ઉદ્યોગોને એનાથી ઘણો ફાયદો થયો છે. સાહેબ, સ્ટેટ લેવલની જો વાત કરું તો હમણાં અમારે એક કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઊભું થાય, જેમાં અંદર આવી જાય રોડ, આવી જાય રસ્તા, આવી જાય ગટરની સુવિધા, આવી જાય સ્ટ્રીટ લાઇટની સુવિધા, આવી જાય. આ બધી વસ્તુઓ માટે જો સરકાર અમને કે કોઈપણ જીઆઈડીસીને ગુજરાતની કે ચાહે ઇન્ડિયાની જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે કાં તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસિએશન છે, એ બધાને સરકાર સારી એ પ્રમાણમાં સગવડ આપે. લાઇક અત્યારે એ લોકો 80% અમને આપે છે અને 20% અમારે યુઝર કોન્ટ્રીબ્યુશનના રૂપે આપવાના હોય છે, જે અત્યારે ઇન્ડસ્ટ્રીઓને કે ઉદ્યોગકારોને ભારે પડે છે. તો એની જગ્યાએ અમારી રજૂઆત એવી રહેશે આ બજેટ દરમિયાન કે સાહેબ તમે 90% આપો અને 10% અમે લોકો યુઝર કોન્ટ્રીબ્યુશન તરીકે તમને પરત કરીએ, કે જેથી ઇન્ડસ્ટ્રીનો એવરેજ વિકાસ થાય, ઇન્ડસ્ટ્રીના માથે બર્ડન ઓછું પડે અને આનાથી ઇન્ડસ્ટ્રી વધારે ફૂલે ફાલે એવું કહી શકાય. કારણ કે અલ્ટિમેટલી આ જ ઇન્ડસ્ટ્રીઝ દે આર ગોઈંગ ટુ રન ફોર અ લોંગર ટાઈમ એન્ડ દે વિલ પે ધીસ અમાઉન્ટ બાય વે ઓફ ટેક્સેશન. તમને જ્યારે જે હું પ્રોડક્શન ચાલુ કરું તો ટેક્સથી બી મને તમને ફાયદો થશે, ઇન્કમ ટેક્સથી બી વધારે ફાયદો થશે. ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ મોટો ગ્રોથ થયેલો છે, પરંતુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે સીઈટીપીની વ્યવસ્થા સફળતાપૂર્વક કરવામાં આવેલી છે અને એને સફળતાપૂર્વક ચલાવવામાં બી આવે છે, પરંતુ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલની વ્યવસ્થા એ ઊભી કરવી ખૂબ જ અઘરી છે, કારણ કે એના માટે જે જમીન એક્વાયર કરવાની હોય છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હર્ડલ્સ આવે છે. तो અમારી એ વિનંતી છે કે ગુજરાત સરકાર દ્વારા ખરાબાની જમીન એક્વાયર કરી અને જે તે ટીએસડી ઓપરેટરને જો આપવામાં આવે તો ઈઆઈએ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ વગર આ વ્યવસ્થા ઊભી થાય તો ઇન્ડસ્ટ્રીને એનાથી એના ગ્રોથમાં ખૂબ જ મોટો ફાયદો થાય એવું અમને લાગે છે। तो जे रीतना उद्योगकारों है बधा ज कही रहा है कि घनी बड़ी वस्तुओं है सारी थी रही है। खास तो जीएसटी में रिफंड्सनी जे तकलीफों थी महदअंशे सोल्व थी गई है, परंतु रेटना स्लेबने तकलीफों है, साथ ज सॉलिड वेस्टनी बात हो कि अन्य जेटली पण समस्याओं है तेना पर हजू पण वधु ध्यान अपाय तो गुजरातनी जे केमिकल इंडस्ट्री है चाइना ने कम्पीट कर सके और विश्वभर में एक्सपोर्ट करे तेवी पूरेपूरी शक्यताओं जोवाई रही है।